નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદનીકંદ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં પણ ચર્ચા કરવાના છે ગુજરાત સરકારનો તાત્કાલિક મહત્ત્વપૂર્ણ નિર્ણય ભૂપેન્દ્ર પટેલ સાહેબે તાત્કાલિક બેઠક બોલાવી ત્યાં મહત્ત્વની લેટેસ્ટ અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે જોઈ શકો છો તમે ચેનલ પર નવા હોડો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલાકમ બટન દબાણ ભૂલશો નહીં કેમ કે તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી વાત કરવામાં આવ્યો છે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્ય ભરતી શિક્ષણ સહાયક અન્ય તક કોઈ સ્કૂલમાં પણ ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે અન્ય તક કોઈ વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ હોય તમને ખ્યાલ છે મિત્રો હાલ જે ટાટ એચએસની જે મિત્રો જે મુદ્દો જે કોર્ટમાં ગયો છે નવ તારીખ જે ફેસલો આવશે મુદ્દો છે તેમની પણ હરેક માહિતી પૂરવાત કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન મટન દબાણ ભૂલશો અને સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ તો ગ્રુપ બંને બનાવ્યો છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છું આવશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો રેમને બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તમ ગુજરાત સરકારનો તાત્કાલિક મહત્વપૂર્ણ મંત્રી મંત્રીમંડળની બેઠક યોજાય તેમાં મિત્રો પછી એક સપ્તાહ પણ પૂર્ણ થયું નથી આગામી રવિવારે સાંજે સાડા ચાર કલાકે સાંજે સાડા ચાર કલાકે ફરીથી મંત્રીમંડળની બેઠક બોલાવતા મંત્રીઓ અને અધિકારીઓમાં હાચલ ફેલાયું છે છેલ્લા કેટલાક સમયથી વિવિધ અટકળો ચાલી રહી છે અને તાજેતરમાં જ તા જોઈ શકો છો અને મિત્રો જે રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લીધી છે અને પછી તાબોડતુર આગામી રેવા યોજના મંત્રીમંડળમાં બેઠકોમાં શું નિર્ણય લેવા છે તેની પર રાજકીય વળતું નજર રહેશે તો મિત્રો જોઈ શકો છો કે આગામી સમયમાં જે આગામી સમયમાં જે રવિવારે જે રવિવારે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી આવવાની છે તે મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી છે તે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણયો પર આધાર રહેશે અને રાષ્ટ્રીય નેતાઓ પણ તેમાં તેમાં જોડવાના જોડવામાં રાજકીય વર્તુ પર નજર રહેશે તો મિત્રો આ ત્યાં આજની મહત્ત્વની અપડેટ આવી અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાખ માટે દબાવવાનું ભૂલશો નહીં